અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને એસટીએ વન સ્ટ્રેટેજિક ટ્રેડ ઓથોરાઇઝેશન એકનો દરજ્જો આપ્યો છે. ભારતની પહેલા આ દરજ્જો એશિયામાં માત્ર જાપાન અને દક્ષિણ કોરિયાને આપવામાં આવ્યો હતો. આ દરજ્જો મળ્યા પછી ભારત માટે સંરક્ષણ અને સુરક્ષા સેક્ટરમાં અમેરિકા તરફથી હાઈ ટેકનોલોજી પ્રોડક્ટ સેલ્સ મળવાનો માર્ગ મોકળો બન્યો છે. અમેરિકા તરફથી ભારતને એસટીએ વનનો દરજ્જો અપાયો તેને ચીનને અપાયેલા જવાબ તરીકે જોવામાં આવે છે. ચીન છેલ્લા બે વર્ષથી ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપમાં ભારતના પ્રવેશ આડે રોડા નાખી રહ્યું છે. ચીનનો તર્ક છે કે જ્યાં સુધી ભારત પરમાણુ અપ્રસાર સંધિ પર હસ્તાક્ષર ન કરે ત્યાં સુધી તેને એનએસજીનું સભ્ય બનાવવું જોઈએ નહીં. પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ શરત રાખી હતી કે કોઈપણ દેશને એસટીએ એકનો દરજ્જો ત્યારે જ અપાશે કે જ્યારે તે ચાર મુખ્ય સંગઠનો એનએસજી, મિસાઇલ ટેકનોલોજી કંટ્રોલ રિઝિમ વોસનાર એરેન્જમેન્ટ અને ઓસ્ટ્રેલિયા ગ્રુપનું સભ્ય હોય. ટ્રમ્પ શાસને ભારતને એસટીએ એકનો દરજ્જો આપવા માટે પૂર્વ નિયમમાં છૂટછાટ આપી છે, જ્યારે ભારત એનએસજી સિવાય અન્ય ત્રણ સંગઠનોનું સભ્યપદ ધરાવે છે. ઓબામા વહીવટીતંત્રના આખરી થોડા મહિનાઓમાં એનએસજીનું સભ્યપદ હાંસલ કરવાના પ્રયાસો અસફળ રહ્યા પછી ભારતે અમેરિકાને એસટીએ એકની શરતોમાં છૂટ આપવા જણાવ્યું હતું. નોટિફિકેશનમાં જણાવ્યું છે કે ભારત અમેરિકાનું એક મોટું સંરક્ષણ સહયોગી છે. તે એમટીસીઆરડબલ્યુએ અને એજી ગ્રુપ્સમાં પહેલાથી સભ્ય છે, આથી તેને એસટીએ એકનો દરજ્જો આપી શકાય છે. આ દરજ્જો મળ્યા પછી ચીન સહિત બાકીની દુનિયામાં ભારતની ધાક વધી છે. અમેરિકાની નજીક ગણાતા ઇઝરાયેલે પણ એસટીએ એકનો દરજ્જો અપાયો નથી, કારણ કે તે ચાર મહત્વના સંગઠનોનું સભ્ય નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. જેટ એરવેઝના મુસાફરો માટે એક ખરાબ સમાચાર આવે છે. જેટ એરવેઝ એરલાઇન્સમાં વેતનમાં ઘટાડો અને વિવિધ વિભાગોમાંથી છટણીની આશંકાઓ લઈને જેટ એરવેઝના પાયલટ અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે વિવાદ વધી ગયો છે. જેટ એરવેઝે કર્મચારીઓને કહ્યું છે કે તેમના માટે કંપની બે મહિના કરતા વધારે ચલાવવી મુશ્કેલ છે. જેટ એરવેઝના મુસાફરો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જેટ એરવેઝ એરલાઇન્સમાં વેતનમાં ઘટાડો અને વિવિધ વિભાગોમાંથી છટણીની આશંકાઓ લઈને જેટ એરવેઝના પાયલટ અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે વિવાદ વધી ગયો છે. જેટ એરવેઝે કર્મચારીઓને કહ્યું છે કે તેમના માટે કંપની બે મહિના કરતાં વધારે ચલાવવી મુશ્કેલ છે. પાયલટ ગ્રુપના સૂત્રો દ્વારા જ આ પ્રમાણેની માહિતી આપવામાં આવી છે. જોકે જેટ એરવેઝે 60 દિવસથી વધારે કંપની ચાલુ નહીં રાખી શકવાની વાતને ખોટી અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તે ઉપરાંત કંપની તેનો અમુક હિસ્સો વેચ્યો હોવાની વાતને પણ ખોટી ગણાવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટ એરવેઝના કર્મચારીઓએ જણાવ્યું હતું કે કેપ્ટન માટે એક વર્ષનો નોટિસ પીરિયડ પણ ખતમ કરી દેવામાં આવશે. તેમજ વર્તમાનમાં જેટ એરવેઝમાં 16,000થી વધારે કર્મચારીઓ છે. એરલાઇન્સમાં કંપનીએ કહ્યું છે કે તેઓ વધારાના ખર્ચને ઘટાડવા માટે પગલાં લઈ રહ્યા છે. પાયલટ ગ્રુપના સૂત્રોએ જણાવ્યું કે આ સપ્તાહની શરૂઆતમાં કંપનીના એડમિનિસ્ટ્રેશન હેડ સાથે પાયલટ સહિત અન્ય કર્મચારીઓની બેઠક પણ થઈ હતી. જેટ એરવેઝની નાણાકીય સ્થિતિ ખરાબ છે અને ખર્ચને ઘટાડવા માટે તેમનો સહયોગ માનવામાં આવ્યો છે. હાલ જે પગલાં લેવામાં આવ્યા છે તેમાં વેતનનો ઘટાડો પણ સામેલ છે. આ બેઠકમાં જેટ એરવેઝના ચેરમેન અને ડેપ્યુટી સીઈઓ સહિત અન્ય લોકો પણ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એડમિનિસ્ટ્રેશને બેઠકમાં કહ્યું છે કે જો ખર્ચ ઘટાડવા માટેનો ચોક્કસ પગલાં લેવામાં નહીં આવે તો કંપની પાસે માત્ર 60 દિવસ જ ચલાવી શકાય તેટલા જ પૈસા છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ વડાપ્રધાન પદનો કોઈ ચહેરો જાહેર નહીં કરે તેવું નક્કી થયું છે. ન રાહુલ, ન માયા, ન મમતા, જેની પાસે ચૂંટણી બાદ વધુ બેઠક હશે તેનો ઉમેદવાર વડાપ્રધાન બનશે તેવું નક્કી થયું છે. લોકસભા ચૂંટણીની વ્યૂહરચના બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ, એનઆરસી અને દલિત ઓબીસી ચુકાદા વડે પોતાની ચાલ ચાલી ચૂકી છે, ત્યારે કોંગ્રેસે પણ વ્યૂહરચના ઘડી કાઢી છે. દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ વડાપ્રધાન પદનો કોઈ ચહેરો જાહેર નહીં કરે તેવું નક્કી કર્યું છે. ન રાહુલ, ન માયા, ન મમતા, જેની પાસે ચૂંટણી બાદ વધુ બેઠક હશે તેનો ઉમેદવાર વડાપ્રધાન બનશે. કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં મોદીને પપ્પુ સાબિત કરવા માંગે છે. સમગ્ર દેશે સંસદમાં ચર્ચા દરમિયાન જોયું કે અસલી પપ્પુ કોણ છે. રાહુલના સવાલોના જવાબ કોણ આપી શક્યું નહીં. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ કોઈને મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર નહીં કરે. સોશિયલ મીડિયામાં પણ મોદીની હવા નીકળી ગઈ હોવાનું સૂત્રોએ કહ્યું હતું.
રાહુલ ઉત્તર પ્રદેશમાં સપા બસપા સાથે અને બિહારમાં લાલુ યાદવ સાથે જોડાણ કરીને આ બે રાજ્યમાં સૌથી વધુ બેઠક મેળવવા માંગે છે. રાહુલ વિરુદ્ધ મોદીની લડાઈમાં પણ રાહુલે કહ્યું કે મુદ્દા આધારિત વાતચીત થશે તો મોદી રાહુલનો સામનો કરી શકશે નહીં. મોંઘવારી, રાફેલ, ખેડૂતોના હિતો અને બેરોજગારીના મુદ્દે રાહુલ મોદીને હંફાવી શકે તેમ છે. કોંગ્રેસ કોઈ પણ ભોગે નરેન્દ્રમાંથી ભાજપને હટાવવા માંગે છે. રાહુલ ગાંધી અમેઠીથી જ લોકસભાની ચૂંટણી લડશે. જોકે રાયબરેલીથી સોનિયા કે પ્રિયંકામાંથી કોણ મેદાનમાં ઉતરશે તે મુદ્દે હવે પરિવારમાં હજી સુધી ચર્ચા નથી થઈ. પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓને ફરી મેદાનમાં ઉતારા છે. આ નેતાઓ અને ભાજપના હાલના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ સામે ચૂંટણી લડાવશે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે યુપીમાં તે સપા અને બસપા સાથે મળીને ચૂંટણી લડશે. ત્રણેય પક્ષોએ 75 બેઠક જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કોણ કેટલી બેઠક પર લડશે તેનો નિર્ણય હવે થશે. પક્ષે એ પણ સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્રમાં ભાજપથી નારાજ શિવસેના સાથે જોડાણ નહીં કરાય. કોંગ્રેસ માને છે કે મોદી સરકાર 2019ની ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કાર્ડ ખેલશે. આસામમાં એનઆરસી આ દિશાનું જ પગલું છે, પરંતુ કોંગ્રેસ તેના દાવમાં ફસાશે નહીં અને મુદ્દા આધારિત લડશે. રાફેલ, ડોકલામ અને બેરોજગારી, મોંઘવારી મુદ્દા જે કોંગ્રેસના મુખ્ય મુદ્દા રહેશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ સુરતમાં નોંધાયેલી દુષ્કર્મની પીડિતાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા મૌખિક રીતે રજૂઆત કરી હતી અને જયંતિ ભાનુશાળી વિરુદ્ધ તેણે નોંધાવેલી ફરિયાદ રદ થાય તેવી માંગ કરી હતી. લોકસભા ચૂંટણીની વ્યૂહરચના બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. ભાજપ એનઆરસી અને દલિત ઓબીસી ચુકાદા વડે પોતાની ચાલ ચાલી ચૂકી છે, ત્યારે કોંગ્રેસે પણ વ્યૂહરચના ઘડી કાઢી છે. દિલ્હીમાં થયેલી બેઠકમાં કોંગ્રેસ વડાપ્રધાન પદનો કોઈ ચહેરો જાહેર નહીં કરે તેવું નક્કી કર્યું છે. ન રાહુલ, ન માયા, ન મમતા, જેની પાસે ચૂંટણી બાદ વધુ બેઠક હશે તેનો ઉમેદવાર વડાપ્રધાન બનશે. કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં મોદીને પપ્પુ સાબિત કરવા માંગે છે. સમગ્ર દેશે સંસદમાં ચર્ચા દરમિયાન જોયું કે અસલી પપ્પુ કોણ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી વિરુદ્ધ સુરતમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદની પીડિતાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સોગંદનામા દ્વારા અને મૌખિક રીતે રજૂઆત કરી હતી કે જયંતિ ભાનુશાળી વિરુદ્ધ તેણે નોંધાવેલી ફરિયાદ રદ થાય તો તેને કોઈ વાંધો નથી. જોકે હાઈકોર્ટે પીડિતાને હજુ વિચારવાનો સમય આપ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જયંતિ ભાનુશાળી તરફ ઉઠેલા આરોપોની હારમાળા એક રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું બહાર આવ્યું છે. રાજકીય વર્તુળમાં ચર્ચા છે કે જયંતિ ભાનુશાળી અને કચ્છના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા છબીલ પટેલ વચ્ચેની રાજકીય લડાઈના હવે સમાધાન તરફ જઈ રહી છે, જેથી તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ પરત ખેંચાઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે જયંતિ ભાનુશાળીએ રાજકીય સંન્યાસ લેવાની શરતે અને અબડાસાના કોઈ પ્રકરણમાં દાખલગીરી નહીં કરવાની શરતે સમાધાન કર્યું છે. બદલામાં તેના વિરુદ્ધની ફરિયાદો પરત ખેંચવામાં આવશે, જેથી જયંતિ ભાનુશાળી ભૂગર્ભમાંથી હવે બહાર આવે તેવી શક્યતા છે. જોકે છબીલ પટેલ આ પ્રકરણથી દૂર હોવાની વાત ઉચ્ચારી રહ્યા છે, તેમજ રાજકીય વર્તુળમાં ચર્ચાએ રહેલી તમામ વાતોને નકારી રહ્યા છે. હાઈકોર્ટે પીડિતાને હજુ પણ આ બાબતે વિચારવાનો સમય આપ્યો છે અને વધુ સુનાવણી 7 ઓગસ્ટ પર મુલતવી રાખી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલ સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. ક્યા આપ અપને રોજમર્રા ખર્ચો સે કમાઈ કરના ચાહતે હૈ? મોબાઈલ યા ડીટીએચ રિચાર્જ, બિલ પેમેન્ટ યા આપકા મનચાહા કામ, શોપિંગ, ટ્રેવલિંગ યા મની ટ્રાન્સફર? જી હા, આપ ભી અપના ડિજિટલ બિઝનેસ શરૂ કર સકતે હૈ. બનિએ હમારે ડિજિટલ પાર્ટનર ઓર હમારી ઓનલાઈન ટ્રેનિંગ કે માધ્યમ સે અપને ઓનલાઈન સમય કા સદુપયોગ કરકે લાખો કમાના શરૂ કરે. અપને ઓર અપને પરિવાર કે સપનો કો પૂરા કરે. અધિક જાણકારી કે લિયે લોગ ઇન કરે directbazaar.co.in પર ઓર એક સફલ બિઝનેસ કી શરૂઆત કરે. અધિક જાણકારી કે લિયે લોગ ઇન કરે directbazaar.co.in પર और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, घर घर मा छे सौथी बेस्ट, मेड़वो स्वच्छ ने पौष्टिक लोट, नहीं रहे बीजी कोई खोट, उपयोग मा सरल अने सफाई थाय चुटकी मा, घर घर नी गृहिणी नी एक ज पसंद, गोकुल गरगंटी, महाशक्ति एस्टेट, विभाग बे, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596.
3-3-8 નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97-23-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય, કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3-8-2-4-2-4. સંપર્ક 7-4-3-3-8-0-2-1-7-8. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળના સમાચારમાં જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ગત ગુરુવારથી તંત્ર દ્વારા 25 મોડેલ રોડ પર ગેરકાયદે દબાણને હટાવવાનું અભિયાન હાથ ધરાયું છે. ઘાટલોડિયા વોર્ડમાં સવારથી ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયું છે. આ વોર્ડમાં પ્રભાત ચોકથી કે નગર સુધીના મોડેલ રોડ પરના ગેરકાયદે દબાણને જમીન દોસ્ત કરવા જેસીબી મશીન કામે લગાડાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાના આદેશથી ગત ગુરુવારથી તંત્ર દ્વારા 25 મોડેલ રોડ પર ગેરકાયદેસર દબાણને હટાવવાનું અભિયાન હાથ ધરાયું છે. બીજા દિવસે સત્તાવાળાઓ દ્વારા 154 શેડ સહિત કુલ 407 દબાણને તોડી પાડ્યા હતા. ઓપરેશન ડિમોલિશનના ત્રીજા દિવસે પણ તંત્ર દ્વારા શહેરભરમાં મોડલ રોડને દબાણ મુક્ત કરવાની કામગીરી યથાવત રહી છે. નવા પશ્ચિમ ઝોનમાં તંત્ર સત્તાધર 4 રસ્તાના કુલ 71 નાના મોટા દબાણને હટાવ્યા બાદ ઘાટલોડિયા વોર્ડમાં સવારથી ઓપરેશન ડિમોલિશન હાથ ધર્યું છે. આ વોર્ડમાં પ્રભાત ચોકથી કે નગર સુધીના મોડલ રોડ પરના
ગેરકાયદેસર દબાણને જમીન દોસ્ત કરવા જેસીબી મશીન કામે લગાડે છે, જ્યારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ગઈકાલે ગુલબાઈ ઠેકરા વિસ્તારના કુલ 51 દબાણને હટાવ્યા હતા, જ્યારે આજે સવારે નારણપુરા વોર્ડના 16 હાઉસિંગ વિસ્તારમાં તંત્ર ત્રાટક્યું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. સુપ્રીમ કોર્ટમાં સરકારી નોકરીમાં પ્રમોશન માટે અનામત મુદ્દે સુનાવણી ચાલી રહી છે. સુનાવણીની શરૂઆતમાં એટર્ની જનરલે જણાવ્યું હતું કે નાગરાજના કિસ્સામાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠના ચુકાદાની સમીક્ષા કરવી જરૂરી છે. એસસી એસટી કર્મચારીઓની હજારો વર્ષથી ઉપેક્ષા થતી આવી છે. એટર્ની જનરલે વધુમાં જણાવ્યું હતું કે દલિતો અને આદિવાસીઓને સરકારી નોકરીમાં પ્રમોશનમાં અનામત ન અપાય તો અન્ય સુધારાત્મક કાર્યો માત્ર અભ્યાસી અથવા ભ્રમક ગણાશે. સુપ્રીમ કોર્ટમાં સરકારી નોકરીમાં પ્રમોશન માટે અનામત મુદ્દે સુનાવણી ચાલી રહી છે. અત્યારે સુનાવણીની શરૂઆતમાં એટર્ની જનરલ જણાવ્યું હતું કે નાગરાજના કિસ્સામાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠના ચુકાદાની સમીક્ષા કરવી જરૂરી છે. એસસી એસટી કર્મચારીઓની હજારો વર્ષથી ઉપેક્ષા થતી આવી છે એટલે તેમને 22.5. એટર્ની જનરલે વધુ જણાવ્યું હતું કે દલિતો અને આદિવાસીઓને સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામત ન અપાય તો અન્ય સુધારાત્મક કાર્યો માત્ર અભ્યાસી અથવા ભ્રામક ગણાશે. કેન્દ્ર સરકારે 12 વર્ષ જૂના નાગરાજ ચુકાદાને 7 જણની બંધારણીય બેન્ચ સમક્ષ સમીક્ષા કરવા મૂકવાની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ હાલમાં 12 વર્ષ જૂના નાગપાલ કેસના ચુકાદાની સમીક્ષા કરવી કે કેમ તેનો નિર્ણય લેવા માટે સુનાવણી કરી રહી છે. આ ચુકાદો એસસી એસટી પ્રમોશનમાં અનામત આપવા માટે અડચણરૂપ બને છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે સરકારી નોકરીમાં એસસી એસટીના ઓછા પ્રતિનિધિત્વ અંગેના આંકડા કેમ કોઈ રાજ્યએ જણાવ્યા નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે 2006ના નાગરાજ ચુકાદા અનુસાર એસસી એસટીને નોકરીમાં પ્રતિનિધિત્વના આંકડા મળે તેના આધારે પ્રમોશનમાં અનામત આપી શકાય છે. કેન્દ્ર સરકાર 22.5% સરકારી નોકરીમાં પ્રમોશન માટે અનામતની જોગવાઈ કરવાની માંગણી કરે છે. આ ટકાવારીથી જ એસસી એસટીને પૂરતું પ્રતિનિધિત્વ મળશે. વળી પ્રમોશન દરમિયાન તેના પૂછપરછાનું પરીક્ષણ પણ કરવું જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે દલિતોના મુદ્દે ઘેરાયેલી સરકાર માટે આ મહત્વનો મુદ્દો છે અને સરકાર તેનો ઝડપથી નિર્ણય લેવા માંગે છે. સુપ્રીમમાં આ કેસની વધુ સુનાવણી 16 ઓગસ્ટે થશે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો છોટાઉદેપુર જિલ્લા પંચાયતની સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાંધકામ કારોબારી અને સિંચાઈ સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં ત્રણેય સમિતિના સભ્યોની મીટિંગ મળી હતી. છોટાઉદેપુરની જિલ્લા પંચાયતની સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાંધકામ કારોબારી અને સિંચાઈ સમિતિની રચના કરવામાં જેમાં ત્રણેય સમિતિના સભ્યોની મીટિંગ મળી અને કોઈ પણ વાદ વિવાદ વગર સમિતિના ચેરમેનોની વરણી થતા કોંગ્રેસના મોવડી મંડળે હાશકાર અનુભવ્યો હતો. જ્યારે ચેરમેનો બનતા નવી જિલ્લા પંચાયતમાં દરેકને અલગ અલગ ચેમ્બરો ફાળવવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાની કારોબારી સમિતિની મીટિંગ યોજાઈ, એમાં મોવડી મંડળ અને મારા જિલ્લા પંચાયતના સાથી સભ્યો અને મારી સમિતિના સભ્યોએ મને રાજી ખુશીથી કારોબારીના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. એ બદલ મોવડી મંડળ અને મારા સાથી સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. રફીક મકરાણી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, છોટાઉદેપુર. તો બનાસકાંઠાના દિયોદરમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં પતિએ પત્ની ઉપર શંકા રાખી એક યુવાનની પથ્થરોના ઘા મારી તેના જ ઘરમાં ક્રૂર હત્યા કરી હતી. ત્યારબાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરના બિયોકપરા વિસ્તારમાં આજે વહેલી સવારે એક ઘરના આંગણે ખાટલા ઉપર એક યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાનું બહાર આવતા સ્થાનિક રહીશોએ દિયોદર પોલીસને જાણ કરી હતી, જેમાં બનાવના પગલે દિયોદર પોલીસની ટીમ ઘટનાસ્થળે ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતક દિયોદર તાલુકાના ભેસાણા ગામનો રાજુ ઠાકોર હોવાનું બહાર આવવા પામ્યું હતું. ત્યારે ઘટનાની તપાસમાં પોલીસે સઘન પૂછતાછ હાથ ધરી હતી, જેમાં હત્યા કોણે કરી અને શા માટે કરવામાં આવી તે દિશામાં તપાસ કરતા પોલીસને એક મહત્વની કડી મળી હતી, જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે બિયોકપરા વિસ્તારમાંથી જયંતી મોબજી ઠાકોર નામના ઇસમની અટકાયત કરી હતી, જેમાં પૂછપરછ કરતા હત્યાનો અંજામ તેને આપ્યો હતો, જેમાં જયંતીની પત્ની રમીલા સાથે મૃતક રાજુ ઠાકોરને આડા સંબંધ હોવાથી અવારનવાર ઘરે આવતો હતો, જેમાં અનેક વખત ઠપકો આપ્યા હતો, જેમાં ગત રાત્રિના સમયે રાજુ ઠાકોર નશાની હાલતમાં ઘરે આવ્યો હોવાથી જયંતી ઠાકોરે પથ્થરોનો ઘા મારી રાજુ ઠાકોરની ક્રૂર હત્યા કરી નાખી હતી. ત્યારે આરોપીએ હત્યાની કબૂલાત કરતા પોલીસે જયંતી ઠાકોરને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. રાજુભાઈ મારે કાકાનો દીકરો ભાઈ થાય છે, એટલે અમને સાહેબ સવારમાં ખબર પડી
કે એમની હત્યા થયેલી છે. એટલે અમે જીઓપરામાં આવીને જોયું તો એ ઘરના આંગણા વચ્ચે હત્યા થયેલી હતી, એટલી અમને ખબર. અને પોલીસને અમે આ જાહેરમાં હત્યા થયેલી છે એટલે આના પાછળ પૂરેપૂરી કાર્યવાહી કરે એવી અમારી માંગ છે ભેસાણા ગામના ઠાકોર. હાલ આરોપીનું નામ મળેલ છે એ બાબતે યોજર ખાતે ચોક પર પીસી 302 મુજબ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ ચાલુ છે. દિલીપસિંહ રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.